हेलो बच्चा पार्टी, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। स्वागत है तुम्हारा तुम्हारा फेवरेट एवा YouTube चैनल रोहित केर फिजिक्स, जहां आज આપણે મળ્યા છે ચેપ્ટર 1 ના ગબ્બર સિંહ સાથે મુલાકાત લેવા। અત્યાર સુધી કાલિયા સાંભળે બધા આવેલા હતા, હવે છે ખુદ ગબ્બર, એટલે કે લાસ્ટ વસ્તુ જે છે જે એક્ઝામ્પલ 1.3 સ્વાધ્યાય બાકી છે। આઈ નો કરશું, ટેન્શન લેતા નહીં, બસ નેક્સ્ટ 2-3 દિવસમાં સ્વાધ્યાય પણ પૂરું થઈ જશે। અને જો તમારા મગજમાં ટેન્શન MCQs નું હોય तो ये टेंशन पण काढी नाखजो, केम के डेली आपणे लोको एमसीक्यू नी प्रेक्टिस करीए छे आपणा टेलिग्राम ना ग्रुप उपर, के जे तमारे मात्र टेलिग्राम एप्लिकेशन डाउनलोड करी सर्च करजो @ रोहित केर फिजिक्स, अने आपणा ग्रुप साथे जोडाई रहेजो, के जेनी अंदर अलग अलग सिटी ना तमाम बाळको आपणे साथे जोडायेला छे, अने आपणे एनी अंदर एमसीक्यूज नी डेली प्रेक्टिस पण करी रह्या छे। तो चलो अत्यारे आपणे वातो करशुं आपणा लास्ट एवा एक्झाम्पल 1.13 नी। तो बच्चा पटी स्टेटमेंट कहीं तुम्हारी पास आ टाइप नू छे के भाई परमाणु माटेना प्रारंभिक मॉडल मा, भाई परमाणु नो कोई स्टार्टिंग ना फेज तो कोई शू छे मॉडल खबर छे, भाई स्टार्टिंग मा घणा बधा मॉडल हता। एक हतो तरबूज मॉडल जे थॉमसन बाबाए आपेलो, तो एना पछी आवेलो हतो रदरफोर्ड मॉडल, बोहर मॉडल, बराबर। तो ए टाइप नू कोई एक एकादु मॉडल अहींया पण आपेलू छे के जेनी अंदर ZE विद्युत भार धरावतो धन विद्युत भारित बिंदुवत न्यूक्लियस તેની આસપાસ કેપિટલ આર ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે। ઝેડ ઈ જેટલો પ્લસ વિદ્યુતભાર એના ન્યુક્લિયસ સેન્ટરમાં છે, અને કેપિટલ આર ત્રિજ્યા સુધીમાં નિયમિત રીતે વચ્ચે પલટી ઋણ વિદ્યુતભાર રહેલો છે। આ ટાઈપની વસ્તુ છે, ખરેખર આવું ના હોય ખબર છે, સેન્ટરમાં ઝેડ હોય ને આસપાસ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, બરાબર। તો અહીંયા સ્ટાર્ટિંગમાં આવું કીધું, ઇલેક્ટ્રોન આ ટાઈપનું છે, તમને વસ્તુ અઘરી કરવા આપેલી છે, બીજું કઈ છે નહીં। સમગ્રપણે પરમાણુ તટસ્થ છે, ટોટલ વિદ્યુતભાર પરમાણુનો કેટલો થવાનો છે, ઝીરો, તટસ્થ છે એવું તમને કીધું છે। આ મોડેલ માટે ન્યુક્લિયસ થી સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે। સ્મોલ આર અંતરે કીધું એટલે બચ્ચા પર બે ઓપ્શન આવી ગયા, એક ઓપ્શન એ જે સ્મોલ આર અંતર છે બની શકે આ જે કેપિટલ આર થી મોટું હોય એટલે કે બહારનો કોઈ પોઈન્ટ હોય, અને બીજો ઓપ્શન બની શકે એ સ્મોલ આર કેપિટલ આર કરતા નાનું એટલે કે અંદરનો કોઈ ઓપ્શન। તો બંને કેસ માટે આપણે અલગ અલગ વાતો કરવી પડશે બચ્ચા, પણ ગોસિયન બાબરનો પૃષ્ઠતાભ જે કંઈ નિયમ હતો એ જ વસ્તુ અહીંયા પણ લગાડવાની છે। ગોસ બાબર નિયમ લગાડવા માટે પહેલી વસ્તુ તો ગોસિયન સપાટી આપણે ધારવી પડે કઈ લેવી છે। ગોસ બાબાએ તો કીધું ભાઈ કોઈ પણ લઈ લો ચાલે, પણ કોઈ પણ લેવાય નહીં, અઘરું પડે, આ પોઈન્ટ આગળ શોધવું છે। તમે સપોઝ અહીંયા ચોરસ લો તો ચોરસના જે કંઈ બિંદુ થશે આનાથી અલગ અલગ ડિસ્ટન્સ થશે, તો વિદ્યુત ક્ષેત્ર પણ અલગ અલગ થશે। તો સમમિતિ ઉપરથી આપણે એવું સીધે સીધું જોઈ શકાય કે જો સર ગોસિયન સપાટી લેવી હોય તો એ ગોસિયન સપાટી બચ્ચા પાલટી વર્તુળાકાર જ લેવાય, શું કામ એમ, તો શું થવાનું છે આ વર્તુળાકાર જે કંઈ ગોસિયન સપાટી લીધી એનું અહીંયાથી દરેક અંતર જો સેમ થવાનું છે એની રેડિયસ જેટલું, કે જે છે સ્મોલ આર, મતલબ દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થવાનું છે, સેમ થવાનું છે, બરાબર। તો અહીંયા બે ઓપ્શન છે, માટે આપણે પહેલો ઓપ્શન જે ઇઝી ઓપ્શન છે એને આપણે પહેલા લઈ લઈએ, કે જે છે સપોઝ કે સ્મોલ આર છે ગ્રેટર ધેન કેપિટલ આર, ટેક્સ્ટબુકમાં તમને આ વસ્તુ પાછળ આપેલી છે, મતલબ બીજી આપણે પહેલા લઈ લઈએ, બરાબર, ઇઝી પડશે એટલા માટે। સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ મતલબ બહારના કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું છે, તો ગોસ બાબાનું જે કે નિયમ છે પ્રમાણે આપણે લખી શકીએ આ ટાઈપની ગોસિયન સપાટી ધારો પહેલા તો। તો અહીંયા ધ્યાન આપો બચ્ચા પલ્લી, જે ફર્સ્ટ કેસ છે સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર, એટલે કે આ જે વસ્તુ છે મોડલ છે એની બહારના બિંદુની આપણે વાતો કરેલી છે, જે આ રેડ સર્કલ જે છે એને આપણે ગોસિયન સપાટી વિચારેલી છે, આ માટે સ્મોલ આર ત્રિજ્યાની કે જ્યાં સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર, સ્મોલ આર ત્રિજ્યાની વર્તુળાકાર ગોસિયન સપાટી વિચારો। ગોસ બાબર નિયમ આપણે ખબર છે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાયલોન ઝીરો, જ્યાં ક્યુ એટલે કે ઘેરાયેલો સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર, અહીંયા આપણે ચોખવટ કરેલી છે રકમમાં કે ભાઈ પરમાણુ તટસ્થ છે, પરમાણુ તટસ્થ છે નો મતલબ શું છે, અહીંયા જે પ્લસ ZE ન્યુક્લિયસમાં છે એ પ્લસ ZE છે, અને અહીંયા જે બહારનો જે કંઈ વિદ્યુત ભાર હશે એ કેટલો હોવો જોઈએ ફરજિયાત, માઇનસ ZE, ટોટલ માઇનસ ZE હોવો જોઈએ, તો જ પ્લસ ZE અને માઇનસ ZE એટલે કેટલો થઈ જવાનો છે, ટોટલ ઝીરો, બરાબર। Z એટલે કે શું છે, પરમાણુ ક્રમાંક, E એટલે કે શું છે, એનો વિદ્યુત ભાર 1.6×10⁻¹⁹, જો કે અત્યારે આપણે પડવાનું છે નહીં, તટસ્થ કીધું છે તો નેટ ચાર્જ કેટલો થઈ ગયો બચ્ચા પાલટી, ઝીરો, તો આની વડે ઘેરાયેલો નેટ ચાર્જ ઝીરો છે, Q ની કિંમત અહીંયા ઝીરો મૂકો તો ફ્લક્સ વિલ બી ઝીરો, ફ્લક્સ બરાબર ઝીરો, ફ્લક્સ ની કિંમત આપણે ખબર છે, ફ્લક્સ એટલે કે શું લખાય, E ડોટ ડેલ્ટા S,
E dot delta S बराबर 0, delta S तो 0 नथी बच्चा पलटे, आ delta S એટલે કે આનું જે કઈ ક્ષેત્રફળ છે રેડ સર્કલ નું એ તો 0 છે ને, તો ફરજિયાત વિદ્યુત ક્ષેત્ર શું હોવું જોઈએ ત્યાં 0, મતલબ મોડેલ ની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું છે 0, ફર્સ્ટ કેસ અહીં આપણો થાય છે પૂરો. હવે આપણે સેકન્ડ કેસ ની તરફ જઈએ કે જે છે સ્મોલ r less than capital R, બચ્ચા પલટી આ કેસ માટે આપણે મગજ મારી થોડીક વધારે કરવી પડશે, પણ મજા આવે એવી છે બરાબર. ગબ્બર સિંહ છે તો એમને એમ તો યાર ધડાક કરતો તો મરવાનું છે ને, બે ત્રણ ગોળીઓ તો એને મારવી પડશે. આ અંતરની વાત છે, સ્મોલ r છે નાનું છે બચ્ચા પલટી, તો હવે ગોસિયન સપાટી પણ આપણે અંદરની ક્યાંક વિચારવી પડશે, ક્લિયર છે. આ જે રેડ સર્કલ છે એ તો આની જેમ જ અહીંયા પણ લખી નાખીએ આ માટે, તો બચ્ચા પલટી આની જેમ જ અહીંયા પણ લખી નાખેલું છે કે ભાઈ આ માટે સ્મોલ r વિચ ઇઝ લેસ ધેન કેપિટલ r બરાબર, નાની છે અંદરનું જે રેડ સર્કલ, ત્રિજ્યાની ગોસિયન સપાટીનો વિચાર કરો, અંદરને બિંદુ માટેની વાત છે. હવે આપણે જે કે ગોસ બાબાનો નિયમ છે એ જ લગાડીએ છીએ આ જ્યાં કે, શું છે ગોસ બાબાનો નિયમ, આ જ્યાં કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે, ફ્લક્સ શું છે, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલો વિદ્યુત ભાર છેદમાં એપ્સાયલોન 0. ફ્લક્સ એટલે કે શું લખી શકાશે બચ્ચા પલટી, ઇ ડેલ્ટા એસ, બધું ભેગું જ લખી નાખીએ, ઇ ડેલ્ટા એસ કોસ થીટા, ડોટ પ્રોડક્ટ આવશે એટલે ખબર છે બચ્ચા પલટી શું થવાનું છે, ઇ ડેલ્ટા એસ કોસ થીટા ક્યુ બાય એપ્સાયલોન 0, ક્લિયર છે. પણ ડેલ્ટા એસ કાજે અંદરનું જે રેડ સર્કલ છે બચ્ચા પલટી, એનું ક્ષેત્રફળ, એનું ક્ષેત્રફળ કેવું છે, વર્તુળ હોય ફૂટબોલ હોય એનું ક્ષેત્રફળ આપણે ખબર છે શું છે, જો 3D માં જો સમજો કે પ્લેટ ના સમજતા, રોટલી નથી આ, ફૂટબોલ છે મોટું છે બરાબર, 3D માં છે, તો એનું બચ્ચા પલટી ક્ષેત્રફળ કેટલું થવાનું છે, તો કે ભાઈ 4πr² એની રેડિયસ જેટલું બરાબર. તો અહીંયાની વાત છે, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર E m ને m ડેલ્ટા s એટલે કે થવાનું છે 4π, એમની રેડિયસ છે સ્મોલ r² તો 4πr² ને એંગલ કેટલો થશે બચ્ચા પલટી, અહીંયા એંગલ કેટલો થશે, તો કોઈ પણ પોઈન્ટ હશે અહીંયા સમજજો, E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો, ધારો કે આ પોઈન્ટ ની વાત કરીએ તો ક્ષેત્રફળ સદિશ બચ્ચા પલટી લંબ રૂપે ક્યાં હોવાનો છે, 12 હોવાનો છે, ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે 12 હોય. ને વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે, જો અહીંયા સમજજો, તો અહીંયા જે અહીંયા જે રેડ સર્કલ ની અંદરનો જે વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર વધારે હશે કે ઋણ વિદ્યુત ભાર વધારે હશે, તો કે ધન વિદ્યુત ભાર વધારે છે, શું કામે, તો કે ધન વિદ્યુત ભાર છે પ્લસ ZE, હવે આખો જે આ બ્લેક ગોળો થાય એની અંદર છે માઇનસ ZE બરાબર. ધારો કે આખો જે આ ગોળો છે આખો એની અંદર છે, અહીંયા જો વચ્ચે છે એક્ઝેક્ટ પ્લસ 5 કુલમ, કેટલું છે ધારો કે પ્લસ 5 કુલમ, આખો જે ગોળો છે એની અંદર છે માઇનસ 5 કુલમ, તો એ વસ્તુ કેવી થવાની છે, ત્યાં તટસ્થ થવાની છે. પણ અહીંયા આખો ગોળો નથી, અહીંયા છે અડધો ગોળો, મતલબ અહીંયા માઇનસ 5 કુલમ કરતા ઓછો જ હશે બરાબર, આખી આખો ઋણ વિદ્યુત ભાર ઘેરાતો નથી, જો માત્ર કેટલો ઋણ વિદ્યુત ભાર ઘેરાયેલો છે, આ એટલામાં જે કઈ વિદ્યુત ભાર રહેલો છે ઋણ, એ જ આ ગોળા સાથે ઘેરાયેલો કહેવાય, કે જે ઓબ્વિયસલી ઓછો છે, સમજાય છે ને. પ્લસ ઝેડ ઈ ન્યુક્લિયસમાં છે, માઇનસ ઝેડ ઈ આખા આ બધામાં થઈને એટલું છે માઇનસ ZE, હવે આ તો માઇનસ ZE કરતા ઓછો છે બરાબર, એટલે અહીંયા હાલશે કોણ, પ્લસ ZE નું, એ મૂલ્ય કેવું થવાનું છે ત્યાં વધારે થશે, તો ધન વિદ્યુત ભાર છે તો એનું જે કંઈ વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન આવશે બચ્ચા પલટી બહારની તરફ આવશે, તો બંને બહારની તરફ જ થઈ છે, બંને બહારની તરફ છે તો અહીંયા એંગલ થશે થશે 0, તો અહીંયા એંગલ થશે કોસ 0 is equal to q by epsilon 0, e ને સૂત્રનો કર્તા બનાવીએ, સબ્જેક્ટ બનાવીએ e ને, તો વસ્તુ થઈ ગઈ તમારી પાસે બચ્ચા પાલટી q upon 4π, આ વસ્તુ જ ગજશે ક્યાં, છેદમાં 4π epsilon 0 r square, વિદ્યુત ક્ષેત્ર આવી ગયું q by 4π epsilon 0 r square, આ ટાઈપની વસ્તુ આવેલી છે. પણ આમાંથી દિક્કત છે કે સર વિદ્યુત ભાર કેટલો ઘેરાયેલો છે એ ખબર નથી, બહારના સર્કલમાં તો વિદ્યુત ભાર 0 થઈ ગયો હતો, કેમ કે અંદર પ્લસ ZE છે ને, અહીંયા બરાબર એટલું છે માઇનસ ZE, પ્લસ ZE માઇનસ ZE ગિવ્સ યુ 0, પણ આટલું જે આ જે રેડ સર્કલ જે અંદરનો જે ભાગ છે ત્યાં વિદ્યુત ભાર કેટલો છે એ ખબર છે, તો એ વસ્તુ શોધી અને આમાં કિંમત મૂકી એટલે આપણી વસ્તુ થશે પૂરા, અને આપી દે સમીકરણ નંબર 1. તો એના માટે આપણે શું કરીએ છીએ, આ કદ કેટલું હશે, આ જે રેડ સર્કલ જે છે, આ જે રેડ સર્કલ નું બચ્ચા પલટી કદ કેટલું હશે, આનું વોલ્યુમ હોવાનું છે 4π3πr³, કેટલું થશે 4π3πr³, તો બસ હવે આપણે એકમ કદ દીઠ વિદ્યુત ભાર કેટલો છે એટલે કે એની કદ ઘનતા યાદ આવે છે, પેલા જો લેમ્બડા એટલે કે એકમ લંબાઈ દીઠ, સિગ્મા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ, પછી રો હતું એકમ કદ દીઠ, એકમ કદ દીઠ વિદ્યુત ભાર ઘનતાને આપણે કહી દઈએ છીએ રો,
તો હવે આપણે લઈ લઈએ ભાઈ ફલાણા જેટલું કદ હોય તો કેટલું હશે, તો કે રો ગુણાકારમાં ફલાણા, સમજાય? એકમ કદ દીઠ સપોઝ છે રો, તો 5 મીટર ક્યુબ કદમાં કેટલું, એકમ કદમાં રો 5 મીટર ક્યુબમાં કેટલું, તો કે રો ગુણાકારમાં 5 મીટર ક્યુબ કરવું પડે, બરાબર? તો વિદ્યુતભાર આપણે એ ટાઈપની વસ્તુથી અહીંયા વિદ્યુતભારને સૂત્રનું કરતા બનાવી શકીએ, જો આ ટાઈપની વસ્તુ કંઈક અહીંયા લખી શકીએ. તો જો બચ્ચા પલટી ક્યુ શોધવા માટે આપણે કંઈક આ ટાઈપની વાતો કરી લીધી, સમજો ક્યુ એટલે કે પહેલા તો છે શું, તો કે ભાઈ ગોસ બાબાનો નિયમ છે, ક્યુ એટલે કે ગોસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર. હવે આ જે વસ્તુ છે આર લેસ ધેન કેપિટલ આર માટે, એટલે ગોસિયન સપાટી એટલે અંદરનું જે આ રેડ સર્કલ દેખાય એ થયું છે, આના વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે કે ક્યુ એટલે કે સ્મોલ આર ત્રિજ્યાની ગોસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર, એટલે કે આ જે રેડ સર્કલમાં તમને જેટલો વિદ્યુતભાર દેખાય છે એ કેટલો વિદ્યુતભાર છે, તો કે પહેલી વસ્તુ સંકળાયેલો જે વિદ્યુતભાર લેવાનો છે, ગોસિયન સપાટી સાથે ઘેરાયેલો વિદ્યુતભાર એટલે કે સ્મોલ આર ત્રિજ્યાની અંદરનો ઋણ વિદ્યુતભાર. તો ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર કેટલો છે, ZD, જેટલો સ્ટેટમેન્ટમાં જ આપી દીધું છે. ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર છે પ્લસ ZD, અને R ત્રિજ્યાની અંદરનો ઋણ વિદ્યુતભાર કેટલો હશે, તો કે એના માટે આપણે એલું કદ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. બચ્ચા પલટી શું એકમ કદમાં કેટલો છે તે, ધારો કે આનું જે કદ છે આપણે V જેટલું કે 4/3 પાઈ R ક્યુબ, તો એકમ કદમાં કેટલો હશે એ આપણે વસ્તુ, એકમ કદમાં રો તો V કદમાં કેટલો, તો રો V, આ ટાઈપની વસ્તુ. રો એટલે કે શું થાય, ક્યુ બાય V, તો V ને સૂત્રણ કર, સોરી Q ને સૂત્રણ કરતા બને ને રો V, બરાબર? શું રખેલું છે, સ્મોલ r ત્રિજ્યાની રેડિયસમાં ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે ઋણ A, તો રો ને વ્યાખ્યાયિત કરેલું છે એકમ કદમાં રો તો V કદમાં કેટલું, રો ઇન્ટુ V, રો ઇન્ટુ V. V એટલે કે એમનું કદ, એમનું કદ એટલે કે બચ્ચા પલટી 4/3 પાઈ r ક્યુબ, કે ભાઈ 4/3 પાઈ r ક્યુબ જેટલા કદમાં એ વિદ્યુતભાર ઘેરાયેલો છે, તો V એટલે કે 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ રો. રો કેટલું છે આપણે ખબર છે નહીં, હવે તો રો શોધવું પડશે. તો આ વસ્તુને આપી દે સમીકરણ નંબર 2, રો શોધવાની ટ્રાય કરીએ. રો કેવી રીતે શોધીએ, અહીં ધ્યાન આપજો, પરમાણુના ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો છે, પ્લસ ZD છે, ન્યુક્લિયસમાં પ્લસ ZD છે. હવે ન્યુક્લિયસ નહીં પણ પરમાણુ એવું કહેલું છે, ન્યુક્લિયસ નહીં સોરી, શું લખવાનું છે, પરમાણુ, પરમાણુ તટસ્થ છે એવું એ લોકોએ કીધેલું છે. ન્યુક્લિયસનો વિદ્યુતભાર છે પ્લસ ZD, પરમાણુ તટસ્થ છે, તો આ જે ઋણ વિદ્યુતભાર જે બહારનો છે ન્યુક્લિયસની બહાર એ કેટલો હોવો જોઈએ, આ પ્લસ ZD તો આ માઇનસ ZD હોવો જોઈએ, તો જ પ્લસ ZD અને માઇનસ ZD એકબીજાને અસર કરે, કેન્સલ. એટલે કે બહારનો વિદ્યુતભાર જે બચ્ચા પર કહે છે માઇનસ ZD, આ જે ગ્રીન જે તમને આખું છે ગ્રીન વિદ્યુતભાર જે તમને દેખાય છે એ કેટલો થવો જોઈએ, માઇનસ ZD. આપણે રો ને વ્યાખ્યાયિત કરેલી છે એકમ કદ દીઠ વિદ્યુતભાર, બચ્ચા પલટી કેટલું છે, રો 4/3 પાઈ આર ક્યુબ, 4/3 પાઈ આર ક્યુબ એટલે કે આખું જે આ જે ગ્રીન જે કઈ સર્કલ છે મોટું આખું જે વિદ્યુતભાર છે એનું એનું શું આવી ગયું કદ, આનું 4/3 પાઈ આર ક્યુબ સ્મોલ છે, આની જે તમે વાત કરવા જો આનું કદ કેટલું છે, આ જે બ્લેક જે છે તેનું કેટલું થાય 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ, એટલે કે આખો જે ગ્રીન વિદ્યુતભાર છે એ એકમ કદમાં રો છે, તો 4/3 પાઈ આર ક્યુબમાં કેટલો, એને આપણે કહી ધારો કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર, તે વસ્તુ શું થશે, સ્મોલ ક્યુ ને સૂત્રણ કરતા બનાવીએ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો, બરાબર? એકમ કદમાં રો, વી કદમાં કેટલો, રો ઇન્ટુ વી, પણ અહીંયા વી એટલે કે કેપિટલ આર ની આપણે વાત છે, આખો જે ગ્રીન સર્કલ છે એ, હવે આખો જે ગ્રીન સર્કલ છે એમાં વિદ્યુતભાર તો બચ્ચા પલટી આપણે માઇનસ ઝેડી કીધું છે, તો અહીંયા જે કે વિદ્યુતભાર બરાબર શું લખી નાખી છે, માઇનસ ઝેડી, તો માઇનસ ઝેડી બરાબર 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો, તો રો ની વેલ્યુ બચ્ચા પલટી અહીંયાથી આવી ગઈ છે -3/4 ઝેડી / પાઈ આર ક્યુબ, અહીંયાથી રો ને સબ્જેક્ટ બનાવેલો છે, રો ને સૂત્રણ કરતા આ વસ્તુ આવી ગઈ છે, રો ની કિંમત આવી ગઈ છે, રો ની કિંમત અહીંયા સમીકરણ નંબર 2 માં મૂકીએ તો ક્યુ ની વેલ્યુ આવી જાય, ને ક્યુ ની વેલ્યુ આવી જાય તો ક્યુ ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર આવી જાય. કઈ રીતે કરીએ જો ધ્યાન આપો, રો ની વેલ્યુ સમીકરણ 2 માં મૂકતા ઓકે, તો સમીકરણ નંબર 2 માં રો ની કિંમત મૂકી તો સ્મોલ ક્યુ જે કે વિદ્યુતભાર જે છે કેટલો થશે, ઝેડ ઈ પ્લસ રો, રો ની જગ્યા બચ્ચા પલટી આ વસ્તુ લખવી પડશે -3/4 ZD / પાઈ આર ક્યુબ ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ,
इनटू 4 बाय 3 पाई आर क्यूब जो ये कहीं कट थसे तो के भाई हाँ थोड़ के वो कट थवानू चाहिए थी 3 कट थसे 4 कट थसे बीजे के वस्तु तो के एक एक पाई पण उड़से तो q ની જે કે વેલ્યુ આવવાની છે તમારી પાસે કઈક આ ટેપની આવેલી છે q is equal to ze અહીંયા છે માઈનસ પ્લસ માઈનસ માઈનસ થશે માઈનસ ze into r cube divided by capital r cube તો ze ને જો તમે કોમન કાઢો બચ્ચા પાલટી તો q આવવાનું છે ze ને કોમન કાઢ તો 1 માઈનસ small r cube upon capital r cube આ થઈ ગઈ બચ્ચા પાલટી small q ની કિંમત स्मॉल क्यू की कीमत बचा पड़ती समीकरण नंबर एक में मुकी एक में मुकता विद्युत क्षेत्र तुम्हारी पास से कहीं काटे अपना आवानु जो विद्युत क्षेत्र E is equal to Q की कीमत छेले मुकी दे छेद पहला लिख लिए 1 upon 4 pi epsilon 0 ask R square 1 upon 4 pi epsilon 0 r square चलो अंश में मुकिए q ની વેલ્યુ જે છે z ને કોમન કાઢેલા છે ચલો z ને અહીં આપણે લખી નાખીએ છીએ બાર z 1 r cube upon capital r m નો cube બરાબર r square ને ચાલો જવા દઈએ અંદર અંદર r square ને આપણે ગુણાકાર માં જવા દઈએ તો વસ્તુ થશે z છેદ માં 4 pi epsilon 0 અહીંયા થશે 1 upon r square minus r cube અહીંયા આવશે r square into r cube બરાબર r square હતું તેને બંને ને અહીંયા અંદર જવા દીધું છે બંને જગ્યાએ તો અહીંયાથી r square બચ્ચા પલટી ઉડશે તો ફાઇનલ આન્સર તમારી પાસે કંઈક પેસ્ટ થઈ રહ્યો છે એ છે z upon 4 pi epsilon 0 1 upon r square minus r cube માંથી r square કેન્સલ થઈ ગયો તો 1 r વધશે divided by r નો cube વેરી ગુડ શાબાશ બચ્ચા પાલી જો તમામ વસ્તુ વ્યવસ્થિત એવી ખોપડામાં ઉતરેલી હોય તો અને જો ના ઉતરેલી હોય તો ફરીથી અહીંયા ધ્યાન આપો તમામ વસ્તુનું રિપીટેશન થઈ રહ્યું છે ફટાફટ એક જ મિનિટની અંદર શું કીધું તો સ્ટેટમેન્ટ કંઈક આવું હતું કે પ્લસ z ન્યુક્લિયસમાં છે આસપાસ કોઈ શું છે ઋણ વિદ્યુતભાર છે અને પરમાણુ પોતે આખો તટસ્થ છે તો આ જે વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો તો પહેલા આપણે જે r અંતર હતું તેની રેડિયસ કરતા વધારે લીધું એટલે મોટું રેડ સર્કલ હતું મોટું રેડ સર્કલ હતું ત્યારે વસ્તુ બહુ બધી સરળ હતી કેમ કે પરમાણુ તટસ્થ છે તો મોટા રેડ સર્કલની અંદરનું જે વિદ્યુતભાર છે 0 થશે તો ફ્લક્સ પણ અહીંયા 0 વિદ્યુતભાર 0 મૂકે તો ફ્લક્સ 0 ફ્લક્સ 0 તો E ડોટ ડેલ્ટા S પણ 0 તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 બહાર થશે વિદ્યુત ક્ષેત્ર બચ્ચા પાર્ટી 0 અંદરની વાત કરીએ એટલે કે રેડિયસ લેસ ધેન કેપિટલ R છે અંદરના વિસ્તાર માટે એમ્પિયર જે કંઈ બાબાનો જે નિયમ હતો ક્યાં બાબાનો ગોસ બાબાનો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલન 0 E ડેલ્ટા S cos થીટા ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલન 0 E ડેલ્ટા એસ ની કિંમત મૂકી દીધી છે અહીંયા હવે રેડ સર્કલ નાનું વિચારેલું હતું કે એના માટે ડેલ્ટા એસ એટલે કે આ છે નાનું જે કે અહીંયા ક્ષેત્રફળ થશે એ થી જવાનું છે 4 પાઈ આર સ્ક્વેર એંગલ બંને એક જ ડિરેક્શનમાં હતા તો 0 ક્યુ બાય એપ્સિલન 0 ઈને સબ્જેક્ટ બને આવું કંઈક આવેલું ક્યુ શોધવાનું હતું ક્યુ શોધવા માટે માથાકુર શું કરેલી હતી ક્યુ એટલે કે આ જે રેડ સર્કલ વડે ઘેરાયેલો વિદ્યુતભાર રેડ સર્કલ વડે ઘેરાયેલો વિદ્યુતભાર એટલે કે શું છે તો કે ભાઈ ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર પ્લસ આર ત્રિજ્યાની અંદરનો ઋણ વિદ્યુતભાર છે એટલે આખો ગ્રીન નહીં પણ એટલો જે ગ્રીન 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 ઋણ વિદ્યુતભાર છે એ બરાબર કેવી રીતે શોધેલો છે ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર છે પ્લસ ze r ત્રિજ્યાની અંદર ઋણ વિદ્યુતભારને આપણે rho v કીધું છે rho v એટલે કેમ શું કામ કીધું છે સપોઝ કે એકમ કદમાં બચવા પડતી છે rho તો આ જે v કદમાં કેટલું હશે એકમ કદમાં rho v કદમાં rho v તો rho v v એટલે કે કદ થશે એનું કેટલું આનું કદ કેટલું થાય 4/3 pi r cube 4/3 pi r cube rho ની કિંમત કેમ શોધીએ પરમાણુના ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ ze છે પરમાણુ તટસ્થ છે અચ્છા ગ્રીન સર્કલનો વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ ફરજિયાત માઇનસ ze તો જ પ્લસ ze અને માઇનસ ze થશે 0 તો માઇનસ ze છે ત્યાં આવી ગયો છે તો એકમ કદ દીઠ ધારો કે વિદ્યુતભાર છે rho તો આ જે ગ્રીન જે આખું છે જેનું કદ છે બચ્ચા પાલટી 4/3 pi r કેપિટલ ક્યુબ નો જે કે r ક્યુબ છે એ તો એકમ કદમાં rho તો 4/3 pi r ક્યુબ માં કેટલો તો rho into 4/3 pi r ક્યુબ એટલે એ જે વિદ્યુતભાર છે એનો તો આપણે માઇનસ ze કીધું છે ને તો માઇનસ ze બરાબર 4/3 pi r ક્યુબ into rho rho ને સબ્જેક્ટ બનાવ્યો છે rho ની કિંમત 2 માં જીકી આમાંથી q ની કિંમત આવી q ની કિંમત 1 માં જીકી અને ફાઇનલ જવાબ આવી ગયો વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ દરેક જગ્યાએ પહોંચાડી દેજો
ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરી લીધો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડિયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં।